न्यूज प्लस चैनल ની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. આપણો દેશ ક્યાં જઈ રહ્યો છે? આખા દેશમાં હજારો પ્રશ્નો છે. રૂપિયો રોજે રોજ ધોવાતો જાય છે. 60 રૂપિયાની પેલી પાર જતો રહ્યો છે. રિઝર્વ બેંકના ગવર્નર ચિદમ્બરમ, મનમોહન સિંહ, ત્રણેય બહુ અત્યંત વિદ્વાન અર્થશાસ્ત્રીઓ છે. દેશમાં 24 કલાકની 50 ચેનલો છે અને આ ચેનલોને વડાપ્રધાનને સોનિયાજીને આ રૂપિયો ગબડીને 61 રૂપિયા થઈ ગયો ડોલર સામે. એના માટે ખાસ કંઈ કહેવાનું નથી. સોનિયાજી નિશ્ચિત છે રૂપિયો 60 રૂપિયાથી વધીને 65 થઈ જાય તો પણ સોનિયાજીને વડાપ્રધાન માટે કોઈ કાગળ લખવાની ફુરસત નથી. ઉત્તરાખંડમાં આટલી મોટી હોનારત થઈ, કુદરત રૂઠી, ભગવાન બદ્રીનાથનું મંદિર માંડ બચ્યું પણ આખું ગામ ધોવાઈ ગયું. એમાં શું કરવું એનો કાગળ લખવાની સોનિયાજીએ દરકાર કરી નથી. તેલંગાણામાં આટલો મોટો પ્રશ્નનો કાં તો ઉકેલ લાવવામાં આવ્યો છે, કાં તો તેલંગાણાના નામે આખા દેશમાં એક નવો પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો છે. આ બાબતે સોનિયાજી વડાપ્રધાનને કશું લખતા નથી. પણ ઉત્તર પ્રદેશના એક આઈએએસ ઓફિસર દુર્ગા શક્તિના સસ્પેન્શન સામે સોનિયાજી કાગળ લખી રહ્યા છે. શું મેળવવા માંગે છે સોનિયાજી એ સમજાય એવી ધરાર ન સમજાય એવી વસ્તુ છે. એ સર્વે સર્વા છે કોંગ્રેસ પક્ષના, યુપીએના અને સરકારના. મનમોહનસિંહનું એ બહુ રિસ્પેક્ટ ચાલે છે, ના નથી કહેતો. પણ સોનિયાજીએ મનમોહનસિંહને આ દુર્ગા શક્તિ માટે કાગળ લખવો પડે એવી કોઈ બિના બની નથી. એવું આ કઈ પહેલી વાર નથી બન્યું કે ભારતમાં કોઈ આઈએએસ અધિકારી કે આઈપીએસ અધિકારી સસ્પેન્ડ થયો હોય. આ પહેલી વાર નથી બન્યું કે આઈપીએસ અધિકારી કે આઈએએસ અધિકારીને હકાલી ન કાઢવામાં આવ્યો. બહુ બધું બન્યું છે અને બનતું આવ્યું છે, બનતું રહેવાનું છે. એમ છતાં આ દેશના આ સેંકડો પ્રશ્નમાંથી સોનિયાજીએ આ 9 વર્ષના શાસનમાં પહેલો એક પત્ર લખ્યો વડાપ્રધાનને, જે લીક પણ કરવામાં આવ્યો. નહીં તો સોનિયાજી વડાપ્રધાનને કશું કહે છે એની માહિતી કદાચ રાહુલ ગાંધીને પણ ન હોય કે અહેમદ પટેલને પણ ન હોય એવું બની શકે. પણ આ દુર્ગા બેન માટે એમણે જે પત્ર લખ્યો એને પાછો પ્રસિદ્ધ કરવામાં આવ્યો. હવે વાત એટલે હવે વળસી છે કે સમાજવાદી પાર્ટી એમ કહી રહી છે કે અમે ફૂડ સિક્યોરિટી બિલને ટેકો નથી આપવાના. મને એ નથી સમજાતું કે આ દુર્ગા શક્તિના પ્રકરણમાં એવું શું હતું કે ખુદ સોનિયાજીએ કોઈ પત્ર લખવો પડે ને એ પાછો અખબારોને આપવો પડે. એક સ્ત્રી આઈએએસ અધિકારીની વાત હતી એટલે સોનિયાજી સંવેદનશીલ થઈ ગયા કે આ દુર્ગા શક્તિએ એક મસ્જિદ પાડી નાખી સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે અને એને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અને સોનિયાજી નરેન્દ્ર મોદી ફેક્ટરને કારણે આ દુર્ગા શક્તિના સપોર્ટમાં આવીને ઊભા છે કે અમે પણ આને ટેકો કરીએ છીએ, મસ્જિદ તોડી પાડીએ, સારું કર્યું છે એવું બતાડવા માંગે છે. કોઈ કારણ નથી, કોઈ આનું લોજિક નથી. અને સોનિયાજી આ પત્ર લખ્યો છે અને હવે ફસાઈ ગયા છે. બહુ સ્પષ્ટ વસ્તુ છે કે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ આવું બન્યું છે. ગુજરાતમાં વડોદરાની અંદર વડોદરાના એક આઈપીએસ કમિશનરને માધવસિંહ સોલંકીની સરકાર વખતે બરતરફ કરવામાં આવ્યા. એમને તો હોદ્દા પરથી એ તો ખસ્યા નહીં, બીજા અધિકારી આવીને બેસી ગયા. એમને કહીએ તો કે કુલે લાત મારીને ઓફિસમાંથી બહાર મૂકવામાં આવ્યા. અને પછી એ આઈપીએસ અધિકારી વડોદરામાંથી 15 વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા અને પ્રધાન પણ થયા. જે આઈપીએસ અધિકારીને કોંગ્રેસે કાઢી મૂક્યા હતા
સસ્પેન્ડ કરી દીધા હતા, જેમનું સસ્પેન્શન હાઈકોર્ટમાં ચર્ચાયું હતું, હાઈકોર્ટે માન્ય રાખ્યું હતું, એ આઈપીએસ અધિકારી પછી ભાજપના રાજમાં પ્રધાન બને, 15 વર્ષ ધારાસભ્ય રહ્યા, 10 વર્ષ કે પ્રધાન રહ્યા. તો આ વાત પહેલેથી બનતી આવી છે, હવે ભાજપ તૂટી પડ્યું છે, કારણ કે નામ જ દુર્ગા શક્તિ છે એ આઈએસ અધિકારીનું, અને એમણે મસ્જિદ તોડી પાડી છે. હવે એ કહે છે કે આ ખોટું થયું છે. અરે નરેન્દ્રભાઈ મોદીના રાજમાં કેટલા આઈપીએસ અધિકારીઓ આ રીતે સસ્પેન્ડ થયા, જેણે મોઢું ખોલવાનો સેટ પણ પ્રયાસ કર્યો એને નરેન્દ્રભાઈએ ઘેર બેસાડ્યા, અથવા એવી ગંદી જગ્યાએ બેસાડ્યા કે એ લોકો રજા પર ઉતરી ગયા. તો આ વાત ભાજપમાં બને છે, કોંગ્રેસમાં બને છે, સમાજવાદી પક્ષમાં બની છે, એમાં આટલું બધું તૂત પકડી લેવાની કોઈ વાત નથી. એક આઈએસ અધિકારી છે, કદાચ સારું કામ કરતા હશે, પણ પોતાના રાજ્યમાં સારું કામ કરાવવું કે ખરાબ કામ કરાવવું એનો અધિકાર તો સરકારનો છે. હું સમાજવાદી પાર્ટી સાથે સંમત છું કે કોઈ અધિકારીની બદલી કરવી, કોઈ અધિકારીને સસ્પેન્ડ કરવા એ સરકારનો અધિકાર છે. અને જો દરેક બદલીમાં આ દુર્ગા શક્તિ માટે ચેનલો મંડી પડી છે, 24 કલાકથી બતાડી રહી છે દુર્ગા શક્તિ સિવાય જાણે આ દુનિયામાં કોઈ પ્રશ્ન જ નથી, આ દુનિયાની કોઈ સમાચાર જ નથી. અને હવે કોઈ આઈપીએસ અધિકારીનો સવાલ આવ્યો છે રાજસ્થાનનો, એને એમએલએના બાપ સામે કશું નવો જૂનો કેસ ફરી કાઢ્યો અને 48 કલાકમાં એની બદલી થઈ. હવે તો એ અધિકારી તો એટલા સારા છે કે એવું કહી રહ્યા છે કે મારી બદલી થઈ એનો મને વાંધો નથી, મેં આ કર્યું ને મારી બદલી થઈ, તેમ છતાં એમ કહે છે કે હું તો નવી પોસ્ટિંગ પર જતો રહીશ અને એના માટે રાજસ્થાનમાં બંધ પણ થયો. તો આ દરેક અધિકારીઓની બદલી જો રાષ્ટ્રીય મુદ્દા બની જશે તો પછી આ અધિકારીઓ કોઈને કાઢશે નહીં. આઈએએસ આઈપીએસ અધિકારીઓ સરકારની સામે પણ સિંગડા ફેરવશે, અને ઘણા બધા મારા જેવા હોય કે જેને પ્રસિદ્ધિનો જ મોહ હોય, પૈસાનો મોહ ના હોય કશું, પણ હું એક દાદો છું, હું આખા યુપીની અંદર સરકારને ધ્રુજાવું છું અને હું અખિલેશ યાદવને સીએમને પણ કાઢતો નથી એવું બતાડવાની મહેચ્છાવાળા 5-10 અધિકારીઓ તો હશે. અને સમાજવાદી પાર્ટીએ બહુ સારી રીતે બતાડ્યું છે કે જ્યારે રોબર્ટ વાડ્રા સોનિયા ગાંધીના જમાઈનું નામ આવ્યું કોઈ જમીનના મામલામાં હરિયાણામાં, અને એની તપાસ જ્યારે એ વાત ઉછળી અને એની ફાઇલો મંગાવી એક અધિકારી અને એની તપાસ શરૂ કરી, એને તરત જ કુલે લાટ મારીને બદલી નાખવામાં આવી. અને એવું કહે છે કે એ અધિકારીની તો એ 35મી બદલી હતી. એ અધિકારી પણ કહે છે કે હું આવો જ છું, મારી બદલીઓ થવાની છે, પણ એની બદલી સામે બધા જ પક્ષો તૂટી પડ્યા હતા અને કોંગ્રેસે કરી છે. કોંગ્રેસના રાજમાં પણ આવી બદલીઓ થઈ છે. મને કહેવા દો કે ચીમનભાઈ પટેલ અને માધવસિંહ સોલંકીની પાસે રજૂઆત કરીને કેટલાક આઈપીએસ અધિકારીઓની અમે પણ બદલી કરાવી છે, હું એમાં સામેલ હતો. વડોદરામાં એક ડીસીપી અને એક એસીપી અને એક ડીસીપી વચ્ચે ઝઘડો થયો, ચીમનભાઈ પટેલનું શાસન હતું અને ડીસીપી સાચા હતા, એસીપી સાચા નહોતા, પણ એસીપી અમારા માણસ હતા, અશોક ભોગીલાલના માણસ હતા, એટલે એ એનો જ્યારે ખુલ્લો ઝઘડો થયો ત્યારે ડીસીપીની બદલી થઈ ગઈ, એસીપી અહીં નહીં રહ્યા. એટલે કોંગ્રેસના રાજમાં પણ આ થતું આવ્યું છે, બધાના રાજમાં થવાનું છે. અધિકારીઓ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓએ ચૂંટણી લડવાની નથી, ઘણા સાચા હશે, ઘણાને બંધારણ પ્રમાણે જ કામ કરવું છે, કાયદા પ્રમાણે જ કામ કરવું છે અને કાયદા પ્રમાણે બધું જ કામ કરવું છે, એવા અધિકારીઓને આપણે સલામ કરીએ. પણ એક વસ્તુ તો રાખવી જ પડે કે જે મુખ્યમંત્રી છે, જે પ્રધાન છે, એની વાત પણ ન સાંભળો એ અઠાગ્ર છે. અધિકારીઓએ વચ્ચેનો રસ્તો કાઢવો જોઈએ, એમનો જે ધ્યેય છે એ ભલે પૂરો પડે, પણ એ ધ્યેય એ સરકારના એ મુખ્યમંત્રીના એજન્ડામાંનો ધ્યેય હોવો જોઈએ. બહુ બધા કાયદા છે આ દેશમાં, તમે 14મી જાન્યુઆરીએ પતંગ ચગાવો છો એ આ દેશના એક કાયદાનું ભંગ છે. તમે આકાશમાં કોઈ પણ વસ્તુ ડાયરેક્ટર જનરલ ઓફ એવિએશનની મંજૂરી વગર ન ચલાવી શકો. ભારત સરકાર નરેન્દ્ર મોદીને જેલમાં મોકલવા માટે બહુ મોટા કારસા કરી રહી છે,
બહુ મોટા એન્કાઉન્ટરમાં તપાસ એટલી હદે લઈ જવા માંગે છે કે નરેન્દ્રભાઈ સલવાઈ જાય. અરે એ કરવાને બદલે નરેન્દ્રભાઈએ પતંગ મહોત્સવનું ઉદઘાટન કર્યું, એના ગુનામાં પકડી લે તો નરેન્દ્રભાઈને કદાચ જામીન પણ નહીં મળે અને નરેન્દ્રભાઈ જેલમાં જતા રહેશે. કારણ કે આકાશમાં 100 મીટરથી ઉપર કશું પણ અધર ચડાવવું હોય તમારે તો તમારે ડાયરેક્ટર ઓફ એવિએશનની મંજૂરી લેવાની છે. તો આવા નાના મોટા બધા, કોઈ વડોદરાનો કલેક્ટર 12મી જાન્યુઆરીએ જાહેરનામું બહાર પાડી દે કે જે કોઈ પતંગ પકડશે એને હું પકડી લઈશ. હવે એ કાયદેસર તો સાચા છે, બિલકુલ કાયદાનો અમલ કરાવી રહ્યા છે, પણ ગુજરાતમાં પતંગ ઉત્સવ ન થવા દેવો અને આકાશમાં પતંગ ચડાવનારને પકડી લેવા એ અસંભવ વાત છે, એ શક્ય જ નથી. ગુજરાત આખું તોફાને ચડે તો સરકારની એ પ્રાયોરિટી છે કે કોઈ કાયદાનો અમલ ન પણ કરાવે, કોઈ વાતમાં સરકાર અધિકારીઓને સૂચના પણ આપે કે આ થવા દો. ગરબાની વાત છે, ગુજરાતમાં ગરબા બહુ લોકપ્રિય છે. હવે સુપ્રીમ કોર્ટે ખીલો ઠોકી બેસાડ્યો છે કે સરકાર વર્ષમાં 15 દિવસ મંજૂરી આપી શકે 12 વાગ્યા સુધી માઇક વગાડવાનું, પછી ભલે 2 વાગ્યા વડોદરા શહેરની વચ્ચે અમદાવાદ શહેરની વચ્ચે ડીજે સાથે વરઘોડો પસાર થાય ને કોઈ બોલે નહીં તો ચાલે, પણ તમે ગરબા નહીં કરી શકો. 12 વાગે તમારે ગરબા બંધ કરી દેવાના. બધા જ પોલીસ અધિકારીઓ, બધા જ આઈએએસ અધિકારીઓ આ કાયદાનો અમલ હોવા છતાં તમને છૂટ આપે છે. ઘણા બધા દિવસ સુધી 2-2.5 વાગ્યા સુધી માઇકો વગાડવા દેવામાં આવે છે અને સરકારની સૂચના હોય છે. વારંવાર વડોદરામાં ગણેશ ઉત્સવ વખતે વાત આવે છે, કમિશનરો કહે છે કે પીઓપી વાળા ગણપતિ નહીં ડૂબાડવા દો, ઉપરથી સૂચના આવે છે કે પીઓપી વાળા ગણપતિ બનવા દેવા ને ડૂબાડવા દેવા. તો સરકારને સેન્ટિમેન્ટ્સનો ધ્યાન રાખવાનું છે, આઈએએસ આઈપીએસ અધિકારીઓને નહીં. તો સરકારને માથે જેમ જવાબદારીઓ છે એમ સરકારને માથે, સરકાર પાસે સત્તાઓ પણ છે અને એક અધિકારીની બદલી એ દેશનો રાષ્ટ્રીય પ્રશ્ન નથી. એ બેને અન્યાય થયો છે, એ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે અને ન્યાય મેળવી શકે છે. પણ જે રીતે મીડિયા આ બદલી થયેલા અધિકારીઓની આ પોતાને સસ્પેન્ડ થયેલા અધિકારીઓ માટે જો આ પ્રમાણે હોબાળો મચાવશે અને પછી રોજ આવા બનાવો બનશે તો અત્યારે જે ભારતમાં 4-5 હજાર આઈએએસ આઈપીએસ અધિકારીઓ છે, 9-10 હજાર અધિકારીઓ છે, એમાંના 50-100-200 આ સરકારોને કામ નહીં કરવા દે. કારણ કે એમને પબ્લિસિટી જોઈએ છે અને પછી મને જ્યારે ખબર છે કે મેં કશું એવું ખોટું કર્યું છે, હું પકડાવવાનો છું, મને સજા થવાની છું, ત્યારે કોમ્યુનલ સેન્સિટિવ કોઈ ઇસ્યુ પર એવું પગલું લઉં અને પછી એમ બતાડું કે હું કાયદેસરનું વર્તન કરતો હતો અને સરકારે મને મુસલમાનોને ખુશ કરવા કાઢ્યો કે હિન્દુઓને ખુશ કરવા કાઢ્યો, તો એનો કોઈ રસ્તો નથી. આઈએએસ આઈપીએસ અધિકારીઓએ સરકારી સૂચનાઓનું પાલન કરવું જોઈએ, એ ન કરવા માંગતા હોય તો ફાઇલ પર નોટિંગ કરવું જોઈએ, લેખિત વિરોધ કરવો જોઈએ, સરકારને સામે કાયદેસરના જે કંઈ પગલાં લેવાતા હોય લે. પણ સરકાર કે એમ આઈએએસ આઈપીએસ અધિકારીઓ નહીં કરે તો દેશનું શાસન ચલાવવાનું અઘરું છે. સરકારના નિર્ણયો ખોટા પણ હોય, ઘણી બધી વાર સરકારને ખોટા નિર્ણયો કરવા પડે છે, એની કમ્પલ્શન હોય છે, એની જરૂરિયાતો છે. રાજસ્થાનમાં અને હરિયાણામાં જ્યારે જાટ લોકો રેલવે ટ્રેક પર બેસવાના છે એવી નોટિસ આપે છે કે અમે 15મી તારીખથી રેલવે રોકીશું, રાજધાનીઓ એટલે દિલ્હી તરફ જતી ટ્રેનો રોકવાના છે, તો રેલવે અને ભારત સરકાર નવું ટાઈમ ટેબલ બનાવે છે કે આ 15 દાડા ટ્રેનો ગુજરાત થઈ મધ્યપ્રદેશ થઈને દિલ્હી જશે, એ રાજસ્થાન થઈને દિલ્હી નહીં જાય. કાયદેસર વાત તો એ છે કે રેલવે ટ્રેક પર બેસનાર દરેક જાટ નેતાને, દરેક જાટ કાર્યકરને ગોળી મારી દેવી જોઈએ, પણ ટ્રેનો પસાર થવા દેવી જોઈએ. કાયદો એવું કહે છે કે રેલવે રોકી શકાય નહીં, પણ 50,000 જાટ જ્યારે રેલવે ટ્રેક પર બેસી જાય ત્યારે એને ગોળીઓ મારીને ન હટાવાય અને એનો નિર્ણય સરકાર કરે. હવે કોઈ આઈએએસ આઈપીએસ અધિકારી એમ કહે કે જે જાટ ભલે 50,000 બેસશે હું બધાને પકડી લઈશ, બધાને ગોળીઓ માર દઈશ, તો આ દેશમાં બળવો થાય, તોફાનો થાય અને અઢળક નુકસાન થાય. એટલે કાયદા વિરુદ્ધના
અથવા કાયદા ભંગને પણ સરકારે મંજૂરીઓ આપવી પડતી હોય છે અને એને પણ કાયદાની અંદર રહીને એનો સામનો કરવો પડતો હોય છે. તો અધિકારીઓ એ નક્કી ન કરી શકે. કોઈ માથા ભરેલ રાજસ્થાનનો મુખ્યમંત્રી હોય ને એમ કે હું એક પણ જાટને રેલવે ટ્રેક પર નહીં બેસવા દઉં, ચાહે ગમે તે થઈ જશે તો બને. તો પછી આઈએએસ આઈપીએસ અધિકારીઓની ફરજ છે કે રેલવેના ટાઈમ ટેબલ બદલવાને બદલે એ ત્યાં બેઠેલા દરેક જાટને શિક્ષા કરે, કારણ કે એના પરિણામની જવાબદારી આવતી ચૂંટણીમાં મુખ્યમંત્રી ભોગવવાના છે. તો આ દેશમાં કોઈ પ્રાયોરિટી નથી રહી, દરેક નાની મોટી વસ્તુઓ નેશનલ ઇશ્યુ બની જાય છે, એની પર ચેનલો ચર્ચા કરે છે, એની પર રાષ્ટ્રીય નેતાઓ અભિપ્રાયો આપવા ઉતરી પડે છે. અને સોનિયા ગાંધી સુદ્ધાને એક ટ્રાન્સફર માટે અથવા એક સસ્પેન્શન માટે વડાપ્રધાનને કાગળ લખે છે અને પછી એ લીક કરવામાં આવે છે. આ દેશ પાસે ભવિષ્ય છે, રૂપિયો 61 રૂપિયા થઈ ગયો છે, ચાઇના રોજે રોજ આપણા સરહદમાં ઘૂસીને આપણી મજાક ઉડાવે છે, પાકિસ્તાન રોજ ત્રાસવાદીઓ આપણે ત્યાં મોકલે છે, નવી જે રચના કરવી છે ગૃહ ખાતાને આખા દેશમાં તપાસ કરેલી એજન્સીની જેનો ભાજપ સહિત બધા પક્ષો વિરોધ કરી રહ્યા છે, એના પર ચર્ચા થવાની જરૂર છે. આ દેશમાં રાજ્યોના ટુકડા કરી નાખવાની, હવે જે મોટી સુનામી આવવાની છે એની પર ચર્ચા કરવાની જરૂર છે. પણ આ બધા માટે આપણને સમય નથી. આપણી પાસે દુર્ગા શક્તિ છે, કોક એક જ વ્યક્તિગત કિસ્સામાં, પેલા તલવારના કિસ્સામાં બન્યું કે 8 મહિના સુધી કેટલીય ચેનલો હજારો કલાક સુધી તલવાર દંપતીને સજા ન થાય ત્યાં સુધી નહીં છોડવું એવું નક્કી કરીને બેઠા. તો આ એકલ લોકલ ઇશ્યુ પર આટલું બધું કોન્સન્ટ્રેશન કરવાનું, ચેનલો પણ છોડે, રાજકીય પક્ષો પણ છોડે, અને દેશના જે રાષ્ટ્રીય પ્રશ્નો છે એની પર વધારે ધ્યાન આપીએ એ વધારે જરૂરી છે.